हेलो स्टूडेंट्स, केम छो? गया लेक्चर नी अंदर आपणे चेप्टर 2 जावास्क्रिप्ट अने आपणे कैस्केडिंग स्टाइल्स सी एना विषे माहिती मेळवी हती। हवे आजे आपणे जे चेप्टर बाकी हतुं ए आपणे आजे चेप्टर 2 कम्प्लीट करवानुं छे। एनी अंदर मैं तमने CSS शू छे, एना फायदा कया छे एना विषे भणाव्युं हतुं, एनी जे सिंटेक्स छे समझाई हती तमने। अने हवे आजे आपणे शीखवानुं छे जावास्क्रिप्ट। CSS મેં તમને પહેલાં સમજાવી દીધેલું છે, બરાબર, એનું પ્રેક્ટિકલ પણ મેં તમને બતાવેલું હતું, અને આજે આપણે શીખીશું જાવા સ્ક્રિપ્ટ। તો જાવા સ્ક્રિપ્ટનો વિકાસ નેટસ્કેપ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે જે જાવા સ્ક્રિપ્ટ છે તો આ શું છે, વન ટાઈપ ઓફ લેંગ્વેજ છે, પણ આની અંદર જાવા અને જાવા સ્ક્રિપ્ટ એ બંને અલગ વસ્તુ છે સ્ટુડન્ટ। એટલું સમજી લેજો કે જાવા એક આખી પ્રોગ્રામિંગ લેંગ્વેજ અલગ છે, અને જાવા સ્ક્રિપ્ટ છે એ ફક્ત અને ફક્ત વેલિડેશન માટે ઉપયોગમાં લેવાય છે। હવે વેલિડેશન એટલે યથાર્થતા ચકાસવી। ધારો કે તમે કોઈ ફોર્મ ભરી રહ્યા છો અને એ ફોર્મની અંદર એવું લખેલું છે મોબાઈલ નંબર, અને હવે તમે મોબાઈલ નંબર જે નંબર નાખો છો આંકડા છે એની જગ્યાએ જો તમે ભૂલથી તમારું નામ લખો છો ત્યારે આપણને ઘણી વખત એલર્ટ મેસેજ આવે કે ધીસ ઇઝ નોટ અ વેલિડ ડેટા, બરાબર। આપણે જે એલર્ટ મેસેજ મૂકવા માંગતા હોઈએ એ આપણે મૂકી શકીએ છીએ, બરાબર। તો જનરલી આ જે વસ્તુ થાય છે તો એને આપણે જાવા સ્ક્રિપ્ટમાં કેવી રીતે દર્શાવી શકાય, એ એલર્ટ મેસેજ કેવી રીતે મૂકી શકાય એના વિશે ભણવાનું છે, અને એ જે વેલિડેશન મૂકવા માટે આપણે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ। તો HTML વડે માત્ર સ્થિર અપરિવર્તનશીલ વેબ પેજ બનાવી શકાય છે। HTML આપણે ભણી ગયા કે HTMLની અંદર આપણે ટેગ દ્વારા માહિતી દર્શાવી શકીએ છીએ। જાવા સ્ક્રિપ્ટ ગતિશીલ વેબ પેજને બનાવે છે, તે HTMLમાં સંવાદન ઉમેરે છે। સંવાદન કરવું એટલે વાંચતી ડાયનેમિક બનાવે છે। વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા જાવા સ્ક્રિપ્ટ ભાષાનો ઉપયોગ થાય છે। જે આપણે વેબ પેજ બનાવીએ છીએ તો એની અંદર પ્રોગ્રામિંગ જે ઉમેરવું છે આપણે, મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે, તો યથાર્થતા ચકાસવી છે, તો એના માટે આપણે જાવા સ્ક્રિપ્ટ ભાષાનો એટલે કે લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ। ફોર્મની યથાર્થતા એટલે કે વેલિડેશન ચકાસવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। જાવા સ્ક્રિપ્ટ એ કેસ સેન્સિટિવ ભાષા છે સ્ટુડન્ટ, યાદ રાખજો। કેસ સેન્સિટિવ કોને કહેવાય? તો ધારો કે તમે તમારું નામ લખો છો XYZ, તો એક્સ ફર્સ્ટ તમે કેપિટલ લો છો, વાય અને ઝેડ સ્મોલ લેટરમાં લખો છો। એવી રીતે ફરીથી તમે XYZ લખો છો, એક્સ કેપિટલ નથી લેતા, સ્મોલ લો છો, વાય પણ સ્મોલ અને ઝેડ પણ સ્મોલ, બરાબર। તો આ XYZ અને બીજી વાર તમે XYZ જે લખ્યું છે એ બંને અલગ વસ્તુ છે। એ બંને જે જાવા સ્ક્રિપ્ટની અંદર બંને નામ કેવા લેશે? અલગ અલગ લેશે। આપણે આગળ ભણી ગયા કે HTML છે એ કેવી લેંગ્વેજ છે? ફ્રી ફોર્મેટ લેંગ્વેજ છે, એટલે કે એની અંદર તમે એચ કેપિટલ કરીને ટી સ્મોલ લખો, ML લખો, તો એને કોઈ ફેર પડતો નથી। HTML ફ્રી ફોર્મેટ લેંગ્વેજ હોવાથી એ અપર કેસ કે લોઅર કેસની ગણતરી કરતો નથી, અવગણના કરે છે, કેસની અવગણના કરે છે। તમે સ્મોલમાં લખો કે કેપિટલમાં લખો એને કંઈ ફેર પડતો નથી। જ્યારે જાવા સ્ક્રિપ્ટ, સી, જાવા આ બધી જે લેંગ્વેજો છે, જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એ દરેક લેંગ્વેજ કેસ સેન્સિટિવ છે। અને કેસ એટલે જે તમે અક્ષરો લખો છો કેપિટલમાં કે સ્મોલમાં, એને આપણે અપર કેસ અને લોઅર કેસ કહીએ છીએ, પહેલી ABCD અને બીજી ABCDમાં। તો એ જે તમે કેસ સેન્સિટિવ એટલે કે એ જો તમે સ્મોલમાં લખાણ હોય અને તમે કેપિટલમાં લખો છો તો એની એરર બતાવશે તમને પ્રોગ્રામમાં। હવે છે કે જાવા સ્ક્રિપ્ટ એ કેસ સેન્સિટિવ ભાષા છે। head/body ટેગમાં script/script ટેગનો ઉપયોગ થાય છે સ્ટુડન્ટ, યાદ રાખજો। આમાંથી બોર્ડ એક્ઝામમાં એક MCQ આવે છે કે સ્ક્રિપ્ટ છે, સ્ક્રિપ્ટ એ કયા ટેગની વચ્ચે લખવામાં આવે છે, એવો તમારે MCQ આવી શકે છે બોર્ડ એક્ઝામમાં। તો કયા ટેગની વચ્ચે આવશે? હેડ અને બોડી ટેગની વચ્ચે હંમેશા સ્ક્રિપ્ટ લખવામાં આવે છે, યાદ રાખજો। જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ, હવે જે જાવા સ્ક્રિપ્ટ છે એનો આપણે ઉપયોગ કઈ કઈ રીતે કરી શકીએ છીએ? તો પહેલું છે
के कोई फील्ड खाली छोड़ू छे के नहीं तेनी चकासणी करवा माटे। तमे कोई फॉर्म भरी रह्या छो अने ए फॉर्म तमे ज्यारे भरो छो त्यारे कोई फील्ड एटले तमे कोई जे अंदर जे कई माहिती मांगी होय कोई माहिती तमे बाकी राखी होय एटले के तमे भरी ना होय तो ए चकासवा माटे आपणे जावा स्क्रिप्टनो उपयोग करी शकीए छीए। बीजू छे ईमेल सरनामું दाखल कर्युं छे के नहीं एनी अंदर जो ईमेल मांग्यू होय तो ए तमे ईमेल नाख्युं छे के नहीं अंदर एडिट कर्युं छे के नहीं। बे फील्डनी विगतो समान छे के केम, घणी वार एवुं थाय के जे बे फील्ड होय एनी अंदर तमे जे कंई माहिती भरो छो ए माहिती एक सरखी छे के नहीं अथवा छे तो केम छे ए बधी चकासणी करवा माटे बे आंकड़ाकीय फील्डमां लखाण उमेर्युं छे के केम। मैं तमने हमणां कह्युं ए प्रमाणे के धारो कि आंकड़ाकीय माहिती मोबाइल नंबर मांग्यो होय पीनकोड नंबर मांग्यो होय अथवा आंकड़ाकीय माहिती छे तो ए साचा अर्थमां छे के नहीं। धारो कि पीनकोड नंबर छे तो आपणे बधा जाणीए छीए कि हमेशा पीनकोड नंबर केटला आंकड़ानो होय छे स्टूडेंट, 6 अंकनो, बराबर। हवे ए 6 अंकनी जग्याए जो तमे 7 आंकड़ा नाखो तो तरत अंदर एरर बतावशे, धीस इज नॉट अ वेलिड नंबर, बराबर, अथवा पीनकोड नंबर। तो आ एक शू थयुं, वेलिडेशन थयुं કે તમે કંઈ વસ્તુ ખોટી નાખો છો તો તરત ફોર્મ આપણને શું કરે છે, એલર્ટ કરે છે, અને એ એલર્ટ કરવા માટે આપણે જાવા સ્ક્રિપ્ટ ભાષાનો ઉપયોગ કરીએ છીએ। આંકડાકીય ફિલ્ડમાં ઈચ્છિત સાઇઝ કરતાં વધુ કે ઓછું લખાણ ઉમેર્યું છે કે નહીં, મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે જનરલી પિનકોડ 6 આંકડાનો હોય છે પણ જો તમે ભૂલથી 7 આંકડા નાખો અથવા 5 આંકડા નાખો છો, અંક નાખો છો, તો તરત આપણને એલર્ટ મેસેજ આપે છે। હવે જાવા સ્ક્રિપ્ટમાં વિધાન એટલે કે સેન્ટેન્સ એનું કેવું હોય છે તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, અને આપણે ડબલ કોટેશનની અંદર પહેલાં આપણે બ્રેકેટ કર્યું છે, સ્મોલ બ્રેકેટ છે, અને પછી ડબલ કોટેશનની અંદર આઈ લવ ઇન્ડિયા। હવે જુઓ આ ડબલ કોટેશનનો ઉપયોગ શા માટે થયો છે તો આપણે 10મા ધોરણની અંદર ભણી ગયા છીએ સ્ટુડન્ટ, કોઈ પણ સ્ટ્રિંગ તમે લખતા હોય, સ્ટ્રિંગ એટલે આખું વાક્ય, સ્ટ્રિંગ એટલે વાક્ય, બરાબર, તો જે સ્ટ્રિંગ તમે લખો છો, આખું જે વાક્ય સેન્ટેન્સ લખો છો, તે હંમેશા એ લેંગ્વેજની અંદર ડબલ કોટેશનની અંદર જ લખવામાં આવે છે, અને પાછળ આપ્યું છે સેમી કોલન, જેને આપણે ગુજરાતીમાં વિસર્ગ ચિહ્ન કહીએ છીએ। હવે જુઓ અહીંયા ડોક્યુમેન્ટ ડોટ રાઇટ આઈ લવ ઇન્ડિયા, તો આની અંદર ડોક્યુમેન્ટ છે એને શું કહેવામાં આવે છે, મેથડ, યાદ રાખજો, આમાંથી એમસીક્યુ આવશે। રાઇટ છે એ ઓબ્જેક્ટનો એક ભાગ છે, બરાબર, એ ઓબ્જેક્ટનો એક પાર્ટ છે, અને આઈ લવ ઇન્ડિયા છે એ લખાણ છે, ચલ તરીકે ટેક્સ વેરિયેબલ છે, એટલે કે આપણે જે ટેક્સ લખાણ જે લખીએ છીએ તે છે। હવે અહીં જે અર્ધવિરામ ચિહ્ન છે એ શું છે, વૈકલ્પિક છે, એટલે કે તમે મૂકશો કે નહીં મૂકો, નહીં મૂકો તો પણ અહીંયા એરર આવશે નહીં। તો પછી તમે એવું કહેશો કે મેડમ તમે કેમ મૂક્યું છે, તો ઘણીવાર આપણે બે સેન્ટેન્સ લખવા હોય તો એ બે સેન્ટેન્સની વચ્ચે સેપરેટ કરવા માટે કે આ સેન્ટેન્સ અલગ છે, હું, ધારો કે તમે કંઈ પણ એવું સેન્ટેન્સ બોલો છો કે હું એક્સ વાય ઝેડ છું, હું સ્કૂલે જાઉં છું, તો બે સેન્ટેન્સ છે એ બે સેન્ટેન્સને આપણે સેપરેટ કરવા માટે કોનો કોનો ઉપયોગ કરીએ છીએ, પૂર્ણવિરામનો, બરાબર ને, ડોટ મૂકીને। તો એવી રીતે આને આપણે બે સેન્ટેન્સને સેપરેટ એટલે કે અલગ કરવા માટે આપણે સેમી કોલમનો ઉપયોગ કરીએ છીએ। ધોરણ 10ની અંદર તમે બધા ભણી ગયા છો સી પ્રોગ્રામ કે જાવાની અંદર, જાવા તો નહીં ભણ્યા હોય, સી પ્રોગ્રામની અંદર આપણે કોઈ પણ સેન્ટેન્સ લખીએ છીએ તો એની પાછળ જો સેમી કોલમ ના કરેલું હોય તો એરર આવે છે, બરાબર, જ્યારે સ્ક્રિપ્ટની અંદર એવું નથી। અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ સમાપ્તિના બદલે અલગતા માટે થાય છે, એટલે કે સેપરેટ માટે થાય છે, એક સેન્ટેન્સને બીજા સેન્ટેન્સથી સેપરેટ કરવા એટલે કે અલગ કરવા માટે આપણે અર્ધવિરામ એટલે કે સેમી કોલમનો ઉપયોગ કરીએ છીએ સ્ટુડન્ટ, આ યાદ રાખજો, કારણ કે જનરલી બાકીની બધી જેટલી ભાષાઓ છે પ્રોગ્રામિંગ ભાષાઓ એની અંદર સેમી કોલમ છે એ સ્ટેટમેન્ટ એન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કોઈ પણ તમે સ્ટેટમેન્ટ સેન્ટેન્સ લખો છો એનો એન્ડ દર્શાવે છે, ફક્ત અને ફક્ત જાવા સ્ક્રિપ્ટની અંદર જ સેપરેટ એટલે કે અલગ તક તારવવા માટે, અલગ બતાવવા માટે આપણે સેમી કોલમનો ઉપયોગ કરીએ છીએ। અને હવે જોઈશું આપણે વિધેય, વિધેય કોને કહેવામાં આવે છે, તો નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા રૂટીન કહે છે। વિધેયને ફંક્શન કીવર્ડ
व्याख्यायित करवामां आवे छे। हवे जो अहींया एवुं समझायेलुं छे के निश्चित कार्यने पार पाड़ता पुनः उपयोगमां लई शकाय तेवा कोडना ब्लॉकने विधेय अथवा रूटीन कहे छे। हवे तमने आ समझावा माटे हुं तमने एक उदाहरण आपुं छुं કે દસમા ધોરણની અંદર આપણે ઘણા બધા વિધેય એટલે કે ફંક્શન ભણી ગયા છીએ, એની અંદર સમ SUM સમ ઇક્વલ ટુ સમ લખીને અને તમે કોઈ પણ સેલની રેન્જ લખો છો તો એ સેલની રેન્જની વચ્ચે આવતા જેટલા એના ડેટા હોય એનો આપણને સરવાળો કરીને આપે છે। તો એનો મિનિંગ એવો થાય કે SUM એ શું કામ કરે છે, સરવાળા કરવા માટેનું, બરાબર। એવી રીતે MIN મેઇન ફંક્શન, તો આપેલા જે વિધેય હોય છે જે મેઇન ફંક્શન એ શું કામ કરે છે કે તમે જે કંઈ એની અંદર વેલ્યુ નાખો છો, રેન્જ નાખો છો, હવે રેન્જ કોને કહેવાય, A1 થી A6 સુધી, B1 થી લઈને D1 સુધી, બરાબર, આ બધી સેલ રેન્જ કહેવાય। તો એ જે સેલ રેન્જની વચ્ચે જે કંઈ સંખ્યા આવતી હોય અને એમાંથી નાનામાં નાની સંખ્યા હોય એ આપણે શોધવી હોય તો મેઇનનો ઉપયોગ કરીએ છીએ। મેઇન છે, મેક્સ છે, SQRT સ્ક્વેર રૂટ છે, બરાબર, એવરેજ છે, PER પર્સન્ટેજ છે। તો આ બધા જે છે બધા શું કહેવામાં આવે છે સ્ટુડન્ટ, તો આ બધા જ વિધેય એટલે કે ફંક્શન કહેવામાં આવે છે કે જેનો ઉપયોગ આપણે વારંવાર કરી શકીએ છીએ, બરાબર। એવું નથી કે એકવાર એક સરવાળો કરવા માટે આપણે તમે સમ ઉપયોગ કર્યો તો બીજી વાર એનો ઉપયોગ ના કરી શકીએ। સમ એટલે સમજી લેવાનું કે આપણને સરવાળો કરીને જ આન્સર આપે છે, એટલે કે નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય, એટલે કે વારંવાર આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ તેવા કોડના બ્લોકને આપણે વિધેય અથવા રૂટીન કહે છે। વિધેયને ફંક્શન કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે સ્ટુડન્ટ, યાદ રાખજો, વિધેયને આપણે ફંક્શન કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ। જાવાસ્ક્રિપ્ટ કોડના બ્લોકને છગડિયા કૌંસની વચ્ચે લખવામાં આવે છે, એટલે કે તમે જે કંઈ સ્ક્રિપ્ટ લખો છો એ સ્ક્રિપ્ટને ઓલવેઝ કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવે છે। હવે અહીંયા આપણે આપ્યું છે કે એલર્ટ નામનું આંતર પ્રસ્થાપિત વિધેય લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સમાં દર્શાવે છે। એલર્ટ મેં તમને હમણાં કહ્યું ને કે આપણને શું કામ કરે છે, આપણે કંઈ પણ ફોર્મની અંદર કોઈ પણ ખોટી વિગત ભરીએ છીએ તો એ આપણને એલર્ટ કરે છે। તો એના માટે કયું વિધેયનો આપણે કયા ફંક્શનનો ઉપયોગ કરીશું, એલર્ટ ALERT એલર્ટ, અને પાછળ આ જે બે નાના કૌંસ આપેલા છે એ કમ્પલસરી છે, મૂકવા જ પડે તો જ વિધેય થાય। વિધેયની પાછળ હંમેશા શું આવે છે, સ્મોલ બ્રેકેટ આવે છે, એટલે કે એલર્ટ નામનું આંતર પ્રસ્થાપિત વિધેય લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સમાં દર્શાવે છે। બીજું છે રિટર્ન વિધાન, એ વિધેયનો અમલ અટકાવી નિશ્ચિત કિંમત પરત કરે છે, એટલે કે સમ હોય તો પહેલાં શું કામ કરે છે, સરવાળો કરે છે અને પછી આપણને આન્સર આપે છે। એવી રીતે એલર્ટ શું કામ કરે છે, જો કોઈ આપણે ખોટું કાર્ય કર્યું હોય, જો કોઈ ડેટા ખોટા નાખ્યા હોય તો પહેલાં આપણને એલર્ટ કરે છે અને પછી આપણને ફરીથી ડેટા નાખવાની પરમિશન આપે છે, અથવા એટલે કે રિટર્ન વિધાન અમલ કરે છે। વિધેયનો અમલ કોઈ ઘટના દ્વારા અથવા સોર્સ કોડમાંથી બોલાવવામાં આવે ત્યારે કરવામાં આવે છે, એટલે કે સોર્સ કોડ એટલે તમે જે કંઈ લખાણ લખો છો, તો મેં તમને કહ્યું હતું કે HTMLની અંદર એનો સોર્સ કોડ હોય। હવે નેક્સ્ટ પ્રેક્ટિકલ આવશે તમારું ફર્સ્ટ ચેપ્ટર 1નું, જે HTMLનું આપણે ફોર્મ બનાવવાનું છે, ફોર્મ બનાવતું એની અંદર હું તમને સોર્સ કોડ બતાવીશ કે સોર્સ કોડ કોને કહેવાય, તો એ સોર્સ કોડ। અને હવે પહેલું આપણે અહીંયા એવું સમજવાનું છે કે વિધેયનો અમલ કોઈ ઘટના દ્વારા, ઘટનાને શું કહેવામાં આવે છે સ્ટુડન્ટ, ઇવેન્ટ, બરાબર, તો કે ઇવેન્ટ દ્વારા અથવા સોર્સ કોડમાંથી બોલાવવામાં આવે ત્યારે કરવામાં આવે છે। ઘટના એટલે કંઈ પણ કાર્ય આપણે કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ, ઇવેન્ટ, ઘટના, બરાબર। ધારો કે તમે માઉસને ક્લિક કરો છો તો એ ક્લિકિંગ થયું, બરાબર, એક ઘટના થઈ, એ ઇવેન્ટ શેની થઈ, ક્લિકિંગની થઈ, બરાબર। તો હવે આપણે સમજવાનું છે ઘટના, ઇવેન્ટ કોને કહેવામાં આવે છે, તો ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી ઘટના બને છે। ઉપયોગકર્તા એટલે સ્ટુડન્ટ આપણે, બરાબર, અને વેબ પેજ એટલે તમે જે પેજની અંદર કામ કરી રહ્યા છો, વેબ પેજ બનાવી રહ્યા છો, તે વચ્ચેના સંવાદનથી, સંવાદનથી એટલે તમે વેબ પેજની અંદર એન્ટ્રી કરો છો, લખાણ લખો છો, તો એ સંવાદનથી શું બને છે, ઘટના બને છે। અને સ્ટુડન્ટ આ દરેકે દરેક જે ઘટના છે એ તમારે યાદ રાખવાની છે, સાથે સાથ ઘટનાઓ, આમાંથી કોઈ પણ પ્રકારનો MCQ બોર્ડ એક્ઝામમાં આવી શકે છે।
पहली घटना है अपनी इवेंट है एबॉट, ए बी ओ आर टी एबॉट। तो एबॉट नो जे उपयोग छे ए घटना शू काम करे छे, तो चित्र दर्शावानुं रद्द करवामां आवे त्यारे आ घटना बने छे। एटले बोर्ड एक्जामनी अंदर एवुं पूछाई शकाय कि चित्र दर्शावानुं रद्द करवामां आवे त्यारे कई इवेंट उद्भवे छे अथवा कई घटना बने छे, तो तमारे शुं लखवानुं एबॉट। बीजुं छे ब्लर, तो रेडियो बटन जेवुं कोई घटक निष्क्रिय बने ત્યારે, જે રેડિયો બટન હોય એના ઉપર ઇનિશિયલી શું હોય છે, ક્લિકિંગ હોય છે, એ જ્યારે બટન નિષ્ક્રિય બને છે ત્યારે બ્લર ઘટના ઉદ્ભવે છે। પછી છે ક્લિક, તો કે ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરવામાં આવે ત્યારે, કોઈ પણ ફોર્મ હોય અને એ ફોર્મ ઉપર તમે ક્લિક કરો છો ત્યારે ક્લિક ઘટના ઉદ્ભવે છે। ચેન્જ, તો ફોર્મના ફિલ્ડની કિંમત બદલવામાં આવે ત્યારે, કોઈ ફોર્મ છે એ ફોર્મની કિંમત, ફિલ્ડની કિંમત તમે ચેન્જ કરો છો ત્યારે ચેન્જ ઉદ્ભવે છે। પછી છે એરર, તો દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે એટલે કે ભૂલ થાય ત્યારે આપણે એરર ક્રિએટ થાય છે। પછી છે ફોકસ, તો બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે, ધારો કે સબમિટ બટન હોય અથવા રીસેટ બટન હોય, તો એ બટન ઉપર એ સક્રિય હોય એટલે કે કામ કરતું થાય ત્યારે ફોકસ બટન ને ઇવેન્ટ બને છે। હવે છે લોડ, તો દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે, સ્ટુડન્ટ આની અંદર ખાલી ત્રણ જ જે છે બટન છે એ આપણે અલગ છે, એક તો એબોર્ટ છે, બીજું છે એક ફોકસ, બરાબર બે છે, એક બ્લર, એબોર્ટ બ્લર અને ફોકસ, કે એ ત્રણ વસ્તુ જે છે આ ત્રણે ત્રણ ઇવેન્ટ છે એ થોડી અલગ છે। નકર જનરલી તમે જાણો છો ક્લિક, તો ક્યાં જ્યાં આપણે ક્લિક કરીએ તો ક્લિક બટનનું થાય। પછી ચેન્જ, તો કંઈ પણ આપણે ચેન્જ કરીએ છીએ દસ્તાવેજની અંદર, તો એરર, તો કંઈ ભૂલ આવે તો, ખાલી લોડ, તો આપણે જે કંઈ દસ્તાવેજને કે ચિત્રને લોડિંગ કરીએ છીએ, લોડ કરીએ છીએ ત્યારે, દર્શાવવામાં આવવું એટલે દર્શાવીએ છીએ એટલે લોડ કરીએ છીએ તે, તો અલગ શું છે, એક ફોકસ છે, એક એબોર્ડ છે અને એક બ્લર છે। એટલે આ ત્રણ વસ્તુ તમારે વધારે યાદ રાખવાની છે, આ ત્રણમાંથી કોઈ પણ એક MCQ આવી શકે છે।